सावली तालुका के मजूसर जीआईडीसी में एनबीसी कंपनी मौजूद है, जहां के 100 जितने कर्मियों को एक साल पहले कंपनी ने निकाल दिया था। हालांकि इन कर्मियों की ओर से लगातार उन्हें कंपनी में वापस नौकरी देने की मांग की जा रही है, लेकिन अभी तक कंपनी की ओर से इस मामले में कोई फैसला नहीं सुनाया गया है, जिसके चलते इन सभी कर्मियों के हाल काफ़ी खस्ता है। ऐसे में ये सभी कर्मचारी आज सावली के विधायक केतन इनामदार के निवास स्थान के बाहर प्रत्येक धरना पर बैठे हैं और उनकी ओर से लगातार ये मांग की जा रही है कि इस मामले में जल्द से जल्द कोई कदम उठाया जाए। हमें छेला 7 वर्ष थी एनबीसी कंपनी में जॉब करता था, त्यारथी अमारे जे कंपनी अंदर प्रॉब्लम थता था, त्यारे अमे कंपनी वाला जाण करी तो ये लोग डायरेक्ट अमने वगर इन्फॉर्म करे 450 कामदारों ने रातोंरात छूटा कर दीदा था। त्यार पछी अमे केटली वक्त रजूआत करी पण कोई अमारू सांभळतुं नथी, એટલે અમે પરમિશન લેવા બી જઈએ છીએ કે અમારે દેખાવ કરવો છે તો અમને પરમિશન મળતી નથી। કોરોના કાળની અંદર 450 કામદારો જોડે રોજીરોટી નથી, છેલ્લા અમે 1.5 વર્ષથી ઘરે બેઠા છે, એટલે અમે કેતનભાઈને રજૂઆત કરવા માટે આવ્યા છે કે તમે કંપનીવાળા જોડે વાત કરીને 480 કામદારોને ન્યાય અલાવો અને એમને રોજીરોટી અપાવો। એનબીસી કંપનીમાં કામદારો અને મેનેજમેન્ટ વચ્ચે છેલ્લા 1.5-2 વર્ષથી આ મુદ્દોનો વિવાદ ચાલી રહ્યો છે। એનબીસી કંપનીના કામદારોએ તે ટાઈમે એક યુનિયન કર્યું હતું અસિમ્પ્લોયની, અને એને લઈને કંઈક વિવાદ વકર્યો હતો, અને એ ટાઈમથી અત્યારે લઈને આપણે મેનેજમેન્ટ અને કામદારો વચ્ચેના સમાધાનમાં વચ્ચે અંગત રસ લઈએ જ છીએ। પણ મેનેજમેન્ટ કહે છે કે યુનિયન છોડીને આવો, કામદારો કહે છે યુનિયન સાથે જઈએ। આ બે વચ્ચેનો આ જે તફાવત છે એમાં કંઈ આપણે વચ્ચે સમાધાન થતું નથી, અને છેલ્લા 1.5-2 વર્ષથી આ વિવાદ ચાલુ જ છે। આજે મારી જોડે આ કામદારો બધા જ મારા સાવલી રહેતા અને આજુબાજુના તાલુકાના છે, અને બધા મારી પાસે એમના હકથી આવ્યા હતા। એમને મારી જોડે ફરી એક વાર રજૂઆત કરી છે, મેં એમને પણ કહ્યું છે કે મેનેજમેન્ટ સાથે બેસીને કંઈક ને કંઈક નિરાકરણ લાવીશું, પણ તમારો જે અત્યારનું વાત છે કે યુનિયન સાથે અને યુનિયન છોડીને, આ બે બહુ મોટો તફાવત છે, એટલે ફરી એક વાર પ્રયત્ન કરીશું એનો કંઈક રસ્તો નીકળે એમ। એટલે આ વસ્તુમાં મને લાગે છે અહીં કે કંઈક ને કંઈક નિવેડો આવશે, પણ આની અંદર આ જે મોટી ગેપ છે એ ગેપને કઈ રીતે સાધવી એ ચેક કરવું જોઈએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर, आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।